લોકસભામાં દિલ્હી સેવા બિલ પર ચર્ચા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું વિપક્ષી ગઠબંધન પોતાનું નહીં પ્રજાનું વિચારે નહેરુએ દિલ્હીને પૂર્ણ રાજ્ય બનતા અટકાવ્યું હતું જ્ઞાનવાપીમાં એસઆઈ સર્વે ચાલુ રહેશે અલ્હાબાદ હાઈકોર્ટે લીલી ઝંડી આપી સર્વેના સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારાયો હતો સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપીમાં એસઆઈને સર્વેની મંજૂરી આપ્યા બાદ યુપીના ડેપ્યુટી સીએમએ આપ્યું નિવેદન ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું આ ચુકાદાનું સ્વાગત મને વિશ્વાસ છે કે એસઆઈ સર્વે બાદ સત્ય બહાર આવશે જ્ઞાનવાપીનો મુદ્દો ઉકેલાશે જ્ઞાનવાપીમાં એસઆઈ સર્વે પર હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વિષ્ણુ શંકર જૈને કહ્યું સેશન્સ કોર્ટના આદેશને હાઈકોર્ટે માન્ય રાખ્યો અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપીમાં એસઆઈ સર્વે કરવા લીલી ઝંડી આપી છે અલ્હાબાદ હાઈકોર્ટની જ્ઞાનવાપીમાં એસઆઈ સર્વેને મંજૂરી બાદ હેમા માલિનીએ કહ્યું નિર્ણય શક્ય તેટલો વહેલો આવવો જોઈએ નહીંતર વાતચીત થતી રહેશે જો અંતિમ નિર્ણય જલ્દી આવે તો દેશ માટે સારું રહેશે જ્ઞાનવાપીમાં એસઆઈ સર્વે મુદ્દે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું મંદિર હોય કે મસ્જિદ ભગવાન એક જ હોય છે લોકો મંદિરમાં જાય કે મસ્જિદમાં કોઈ ફરક નથી પડતો બ્રિજભૂષણ વિરુદ્ધ ગેરકાયદેસર રેતી ખનન સાથે સંબંધિત કેસની તપાસના આદેશ એનજીટીએ બ્રિજભૂષણ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા એનજીટીએ રાજસ્થાનના કેટલાક તાલુકામાં ગેરકાયદે રેતી ખનનના આક્ષેપ કર્યા કુલુના મનાલી નજીક પંજાબ રોડવેઝની બસના કાટમાળમાંથી બે મૃતદેહ બહાર કઢાયા પીઆરટીસીની બસ 8 અને 9 જુલાઈએ રાત્રે મનાલી ખાતે પૂરગ્રસ્ત બ્યાસ નદીમાં વહેતી ગઈ હતી જેમાં 11 જેટલા મુસાફરો સવાર હતા હિમાચલ ઉત્તરાખંડ સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ દિલ્હી શિમલા નેશનલ હાઇવે પર લેન્ડસ્લાઇડ બાદ 2 દિવસ માટે હાઇવે કરાયો બંધ ભારે વરસાદની આગાહી અનુસાર અનેક જગ્યા પર વરસાદી વાતાવરણ છવાયું ઓડિશાના બાલાંગીર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો ભારે વરસાદને કારણે લોકોના ઘરો અને મંદિરમાં પાણી ઘૂસી ગયા નદીઓ વહેવા લાગી બાલાંગીરમાં હવામાન વિભાગે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું ઓડિશામાં નેશનલ હાઇવે 57 પર વરસાદ બાદ પૂર આવ્યું ભારે પૂરના પ્રવાહમાં તળાવની માછલીઓ વરસાદી પાણી સાથે વહેતી જોવા મળી જેને લઈ આસપાસના લોકો માછલી પકડવા દોડી આવ્યા આગામી 4 દિવસ સામાન્ય વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્ય વરસાદની આગાહી 4 અને 5 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં મધ્યથી ભારે વરસાદ રહેશે તેમજ અમદાવાદમાં વરસાદી ઝાપટાની આગાહી સુરતનો વિયરકમ કોઝવે હજુ પણ બંધ હાલતમાં છેલ્લા 35 દિવસથી કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે વિયરકમ કોઝવેની સપાટી 6.88 પર તો તાપી નદીમાં 53,771 ક્યુસેક પાણી છોડાયું ઉકાઈ ડેમમાં પાણીની 17,642 ક્યુસેક પાણીની આવક તિસ્તા સેતલવાડને હાઈકોર્ટનો ઝટકો કોર્ટે તિસ્તાની અરજી નોટ બિફોર મી કરી તિસ્તા સેતલવાડે હાઈકોર્ટમાં વોશિંગ પિટિશન કરી છે પોતાના સામે લાગેલા આરોપ ખોટા હોવાની રજૂઆત સાથે હાઈકોર્ટમાં અરજી કરી વડોદરામાં ગણેશ ચતુર્થી અંગે જાહેરનામાનો વિવાદ જેને લઈને વડોદરા ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ભક્તોના સમર્થનમાં આવ્યા ડોક્ટર વિજય શાહે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો મૂર્તિની હાઇટ અંગે છૂટછાટ આપવા માંગ કરી વિજય શાહે કહ્યું ગણેશ મંડળોની રજૂઆત ધ્યાને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો વડોદરામાં ધામધૂમથી ગણેશ ચતુર્થી ઉજવવી જોઈએ સરદાર સરોવર ડેમ બાદ હવે ધરોઈ ડેમના પાણી માટે બે રાજ્યો વચ્ચે વિવાદ સાબરમતી નદી પર આવેલ ધરોઈ ડેમ મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન કહ્યું ધરોઈ ડેમ પર રાજસ્થાન સરકારે બંધ બાંધવાનો નિર્ણય કર્યો છે જેના માટે રાજસ્થાન સરકારે ટેન્ડર અપલોડ કર્યા હોવાની જાણ થઈ છે સિંચાઈ મંત્રી સંધી આ મુદ્દે તપાસ કરી રહ્યા છે અને કરવાની જરૂર પડશે તો રાજસ્થાન સરકાર પણ કરશે
राजस्थान में साबरमती नदी पर डेम बांधवा मुद्दे विजापुर धारासभ्य सीजे चावड़ा विवादास्पद निवेदन करू। कहू डेम बनावा माटे नियमों हो नदी पर बे डेम बना शकाय। नर्मदा नदी पर मध्यप्रदेश और गुजरात में डेम छे। उत्तर गुजरात में धरोई सिंचाई योजना में खेडूतों ने पानी अपाशे। 50,000 हेक्टर जमीन ने सिंचाई माटे बे सीजन पानी आपशे। डाबा कांठा विस्तार में 20% पानी आपशे तो जमणा कांठा विस्तार में 80% पानी अपाशे। खेडूतों की मांगणी आधारे पानी आपवानी शुरुआत थशे। सरस्वती नदी में पानी छोड़वा पाटणना धारासभ्य किरीट पटेल की मांग। किरीट पटेले पानी पुरवठा मंत्री ने पत्र लखी पानी छोड़वा मांग करी। सिद्धपुर में श्रावण महीना में लोग स्नान माटे आवता होय छे तेथी पानी छोड़वामां आवे। महाराष्ट्रना शाहपुर जेवी घटना वडोदरा में। वडोदराना एक्सप्रेसा हाईवे की कामगिरी दरमियान क्रेन तूटी पड़ी। हाईवे की कामगिरी करता 7 श्रमिकों दबाया था जेमा एक श्रमिकनुं मौत, 6 श्रमिकों इजाग्रस्त थता सारवार माटे खसेड़ाया। स्कूल में मोबाइल वपराश करता हो तो चेती जजो। हवे चालू शैक्षणिक कार्य दरमियान मोबाइल वपराश पर प्रतिबंध लादवामां आव्यो। शिक्षण विभागे चालू शैक्षणिक कार्य दरमियान मोबाइल न वापरवा अंगे आदेश कर्या। बोटाद मार्केटिंग यार्ड की चूंटणी में भाजपा चेयरमैन और वाइस चेयरमैन बिनहरीफ। भारतीय जनता पार्टी आगेवानोए होदेदारों ने फूलहार पहेरावी मीठू मोठू करावी शुभेच्छा पाठवी। सूरत में वीजळी प्रश्न ने लई उद्योगपतिओ में रोष। वीजळी प्रश्न ने लई रजूआत करवा गयेला उद्योगपतिओ ने अधिकारीओ अटकाव्या हता। वीज धांधियाथी उद्योगों ने मोटा पाये नुकसानी। वडोदराना वेमाली में सरकारी आवास लाभार्थीओए मकानों भाड़े आपी देता चेकिंग की कामगिरी हाथ धराई। तपास में खुल्यू के लाभार्थीओए 39 मकानों भाड़े आपी दीधा हता। तमाम लाभार्थीओ ने 7 दिवस में खुलासो करवा नोटिस फटकाराई। जामनगर में रोड तो ठीक परंतु हॉस्पिटल में रखड़ता ढोर आतंक। सौराष्ट्र की सौथी मोटी हॉस्पिटल जीजी हॉस्पिटल में आखलाना आटा फेरा। हॉस्पिटल तंत्र की बेदरकारी ने कारण आखलो हॉस्पिटल में घुसो। सूरत में एमएलए कुमार कानाणी की रजूआत की असर जोवा मळी। रजूआत बाद क्रॉसिंग काम तत्कालिक शुरू थयु। ऑक्टोबर सुधी में काम पूर्ण थवानी बाहेंधरी आपी। गुजरात में कंजक्टिवाइटिस केस राफड़ो फाट्यो। अत्यार सुधी में 2,30,000 लोग शिकार बनया। राज्य में रोजना 20,000 की आसपास केस नोधाई रहा है। गुजरात में कंजक्टिवाइटिस केस में वधारो थता चिंता जोवा मळी। रोजना सरेराश 20,000 केस सामे आवे छे जेमां आंखो आववामां अमदावाद में अंदाजे 51,000 केस तो वडोदरा में 10,000, भरूच में 12,000, आणंद में 10,000 केस नोंधाया। अमदावादनी हॉस्पिटल में कंजक्टिवाइटिस केस में सतत वधारो नोंधायो। सिविल में रोजना 250 केस तो 16 सिविल में रोजना 100 केस वधता केस ने लई आरोग्य विभाग दवा टीपा नो स्टोक राखवा सूचना आपी। गांधीनगर में आंखना टीपा न मळवाथी स्थानिक व्यक्ति आरोग्य मंत्री ऋषिकेश पटेल ने रजूआत करी। कोबा विस्तार में टीपा न मळ्या होवानी रजूआत करी। कंजक्टिवाइटिस ने लई मंत्री ऋषिकेश पटेल नुं निवेदन। तेज आई सेंटर द्वारा बस तैयार करवामां आवे छे। हाल कंजक्टिवाइटिस नी सारवार थई शके तेवी व्यवस्था छे। आ बस सतत अलग अलग विस्तार में फरती रहेशे। आंखोना दर्दीनी पर सारवार आपी शकाय। गरीब जरूरियातवाळा विस्तारोमां बस फरशे। मां कार्ड साथे आ हॉस्पिटल जोड़ायेला छे। चेपी रोग होवाथी रोज 20-25,000 केस आवे छे। अत्यार सुधी 2.47 लाख केस नोंधाया छे। सूरत निस्मीमेर हॉस्पिटल में रेगिंग की घटना सामे आवी। आरोग्य मंत्री ऋषिकेश पटेल निवेदन। कह्युं दरेक मेडिकल कॉलेज में रेगिंग सेल छे। घटना ने लई शिक्षात्मक पगला लेवाशे। अमदावाद में ट्राफिक नियंत्रण और रॉन्ग साइड ट्राफिक माटे एमसी नो नवतर प्रयोग। हवे शहरीजनों रॉन्ग साइड में नहीं चलावी शके वाहन। प्रभात चौक थी चाणक्यपुरी जता ब्रिज नीचे एमसी ए वन वे ट्राफिक स्पाइक स्पीड बम्पर लगाव्या।
गांधीनगर में ट्राफिक ना नियमों तोड़नारा सामे पुलिस ने ड्राइव नंबर प्लेट वगर रेसिंग करती पुलिस लखेली डिस्टा कार पुलिस से पकड़ी नंबर प्लेट वगर नी गाड़ी अने काड़ा काचवाड़ा मालिक पासे थी पुलिस से दंड वसूलियो। सूरतना स्तुति बिल्डिंग में नवमा माड़े वृद्धा फसाया बालकनीनो दरवाजो लॉक थई जता वृद्धा फसाया घटनानी जाण थता ज फायर विभागे घटनास्थल पर पहुंची वृद्धानो रेस्क्यू कर्यो। सौराष्ट्र यूनिवर्सिटी ने 4.3 करोड़ की जीएसटी की नोटिस फटकाराई 3 ऑगस्ट सुधी पैसा भरवा जीएसटी की समय मर्यादा ने लई सौराष्ट्र यूनिवर्सिटी ए मुदत वधारवानी मांग करी 2017 थी जीएसटी की रकम भरपाई न करता नोटिस अपाई। राष्ट्रीय शिक्षण नीति नो अमल करवा सौराष्ट्र यूनिवर्सिटी ना कणसागर कॉलेज ना प्रिंसिपाल कुलपति ने पत्र लख्यो। पत्र में सौराष्ट्र यूनिवर्सिटीए विकल्पों छेद उड़ाड़ी दीधो होवानो उल्लेख कर्यो। केन्द्र सरकारे बिजनरी नवी शिक्षण नीति तैयार करी। सौराष्ट्र यूनिवर्सिटी में कौभांडनी कवितानो विवाद कविता लखनार प्रोफेसर डॉक्टर मनोज जोशी ने फरज पर परत लेवाया तपास कमिटी ना रिपोर्ट ना आधारे निर्णय लेवायो। भावनगर में हजू पण 39 थी वधु बिल्डिंग जर्जरित हालत में भावनगर ना वाघावाड़ी रोड पर बनेली बिल्डिंग धराशायी की दुर्घटना जेवी अन्य घटना न बने ते माटे जवाबदार कोण। अमदावाद में जर्जरित मकान ने लई गुजरात हाउसिंग बोर्ड एक्शन में आव्यो। शास्त्रीनगर में हाउसिंग बोर्ड ना मकानों ने नोटिस आपवामां आवी शांति एपार्टमेंट ना 16 ब्लॉक ने नोटिस फटकाराई। कोड़ीनारमां दीपड़ाने पकड़वा मूकेला पांजरामां सिंह पुरायो सिंह पांजरामां कैद थता पांजरानी आसपास सिंहणना आटा फेरा वन विभागनी टीमे सिंहने पांजरामांथी मुक्त करी सुरक्षित स्थाने छोड्यो। जूनागढ़ गायत्री मंदिर नजीक सिंहना आटा फेरा वाघेश्वरी माताजीना रस्ता पर देखाया सिंह जंगलनो राजा रहेणाक विस्तारमां देखाता लोकोमां भयनो माहोल जोवा मळ्यो। विजापुर में शंकास्पद तुवेरदाड़ना जत्था साथे 3 शख्स झड़पाया शिवशक्ति किराणा स्टोर में 5 बोरी लईने आवेला शख्सो झड़पाया। तुवेरदाड़ मध्याहन भोजन योजनानी होवानी शंका पुलिसे 150 किलो तुवेरदाड़ सहित रूपया 57,500 नो मुद्दामाल कब्जे कर्यो। धारासभ्य प्रद्युमन सिंह जाडेजा पर गैरकायदे खननना आक्षेप लाग्या खाण खनिज विभाग की तपास में गैरकायदे खननना आक्षेप में मोटो खुलासो होवानो थयो। ओलपाड़ना कुटसद गामे झेरी केमिकल युक्त पानी छोड़ाता लोगों ने हालाकी मिल मालिकों ने लईने अनेक वक्त रजूआत करवा छता कोई कार्यवाही नहीं। आ गटरनु पानी किम नदी में जता नदी ना पानी केमिकल वाळु बन्यु जेना कारणे असंख्य जलचर जीवोना मौत थया। सूरत में डमी स्कूल थी शाला संचालकों में चिंता विज्ञान प्रवाह में डमी स्कूल नु दूषण वध्यु खानगी शाला ना संचालकोए शिक्षण मंत्री ने रजूआत करी डमी स्कूल में 150 थी 400 विद्यार्थीओ ऑन पेपर हाजरी। गांधीनगर में G20 समिट में महिला डेलिगेशने गरबा की मौज माणी महिलाओं मन मूकीने गरबे घूमया महिला डेलिगेशने गरबा में भाग लई नारी शक्ति ना उत्सव नो आनंद उठाव्यो। कच्छना अबडासामां शैक्षणिक संघनी रजूआत शिक्षकों ने चूंटणी की कामगीरीमांथी मुक्ति आपवा रजूआत कराई 50% शिक्षकों बच्या होवाथी कामनो भारण पर वध्यु छे कामनो भारण वधता कामगीरीमांथी मुक्ति आपवा रजूआत कराई। अमरेली जिल्लाना सावरकुंडलाना एपीएमसीमां नवा कपासनी आवक खरीफ सीजनमां कपासनी प्रथम आवक तथा खेडूतोने 2,121 नो भाव मळ्यो। नेसडीना खेडूत नवो कपास लाववा गोड़थाणा खवडावीने खेडूतनुं स्वागत करायुं। राजकोटमां सिटी बस चालकने बेदरकारी सामे आवी बस चालके मुसाफरोनी हाजरीमां बंध पड़ेल अन्य बसने धक्को मार्यो ड्राइवरे बसमां बेसेला प्रवासीओना जीव जोखममां मूक्या।
જસદણના ભટલી ગામે કિશોર સાથે બેધરમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચારે ડ્રાઇવિંગ શીખવાડવાની લાલચ આપી દુષ્કૃત્ય આચર્યું. ટ્રકમાં બેસાડી તારાપુર ફરવાનું કહી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર બેની ધરપકડ. સુરતમાં G20 નામે મોટી છેતરપિંડી. હોટેલ સંચાલક પાસેથી ગોપાલ દેસાઈ નામના શખ્સે ટેન્ડર આપવાનું કહી રૂપિયા 28 લાખની છેતરપિંડી કરી. વડોદરામાં વાઘોડિયાના અમલિયારામાં 5 માસ અગાઉ 19 વર્ષીય ગુમ યુવતીનો મૃતદેહ મળ્યો. યુવતીનો મૃતદેહ છાણી કેનાલમાંથી મળી આવ્યો. યુવતીના પિતાએ પુત્રીની હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો. રાજકોટના સોની બજારમાં આતંકીઓ ઝડપાવાનો કેસ. ત્રણેય આતંકીઓ AK-47 ચલાવવાની લેતા હતા તાલીમ. સોશિયલ મીડિયાના માધ્યમથી ગન ચલાવવાનું શીખતા હતા. આતંકીઓએ પિસ્ટલ સિવાયના પણ હથિયારો ખરીદ્યા હોવાની આશંકા. રાજકોટમાં એટીએસે ટ્રેડર ફંડિંગને લઈને તપાસ હાથ ધરી. સોની બજારમાંથી આતંકીઓ ઝડપાતા 3 આતંકીઓના બેંક ખાતાની તેમજ તેની પરિવારજનોના બેંક ખાતાની પણ તપાસ કરાઈ. 10 થી 12 શકમંદોની સઘન પૂછપરછ હાથ ધરાઈ. રાજકોટમાં 3 આતંકી ઝડપાયા બાદ રાજકોટ પોલીસ એક્શનમાં. પોલીસે જાહેરનામું કોઈપણ વ્યક્તિને નોકરીએ રાખતા પહેલા નોંધણી ફરજિયાત. ઔદ્યોગિક એકમ દુકાનમાં નોકરી કરનારની નોંધણી જરૂરી. દુકાન માલિકોએ સિટીઝન પોર્ટલમાં કામગીરીની નોંધણી કરાવવાની રહેશે. સોની બજારમાં હાલ પણ 60 થી 70 હજાર બંગાળી કારીગરોની નોંધણી નથી કરાઈ. જાહેરનામાનો ભંગ કરનાર સામે ફરિયાદ નોંધાશે. અમદાવાદના વાસણામાં સુરેશ સાની હત્યાના કેસમાં આરોપી રાજેન્દ્ર શેખાવતના વચગાળાના જામીન મંજૂર. ફાયરિંગ કરી સુરેશ શાની હત્યા કરી હતી. ધંધાકીય હરીફાઈમાં શાર્પ શૂટરો મોકલી હત્યા કરાવી હતી. ખેડામાં તોડબાજ મહિલા પત્રકારો સામે ફરિયાદ નોંધાઈ. તબીબ પાસેથી મહિલા પત્રકારોએ નાણાં માંગ્યા હતા. ડોક્ટરને બદનામ કરવાની ધમકી આપી તબીબ પાસેથી રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. ચકલાસી પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના મેઘાણીનગરમાં યુવકની હત્યા કરાઈ. અમરાજીનગર ચાલીમાં 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરી. પોલીસે આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી.